નમસ્કાર મિત્રો હું સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલ એજ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ ધોરણ બાર સાયન્સ પછી જે મિત્રોને બેચલર ઓફ એન્જિનિયર અથવા તો ફાર્મસી ની અંદર એડમિશન મેળવવું હોય કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ કોલેજ ની અંદર સરકાર તરફથી તો એના માટે જાહેરાત આપવામાં આવેલી છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિંગ એટલે કે એસીપીસી ની અંદર છે મિત્રો સરકાર તરફથી એડમિશન પ્રક્રિયા ચલાવવામાં આવે છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ રજીસ્ટ્રેશનની તારીખવા જ માહિતી એટલે કે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે ક્યારે તમારે સોઈસ ફિલિંગ કરવાનું ક્યારે તમારે ફી ભરવાની ક્યારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો અથવા તો રદ કરાવવો હોય પ્રવેશ તો કઈ તારીખે તમે પ્રવેશ રદ કરાવશો જેવી તમામ તારીખવાજ માહિતી મેળવવાના છીએ અને કુલ બેઠકો કેટલી છે ગુજરાતની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેવી તમામ માહિતી અને રજીસ્ટ્રેશન ફી કેટલી તમારે ભરવાની થશે કયા કયા કોર્સ માટે તમે રજીસ્ટ્રેશન કરી શકશો તો કયા કયા વિષયો માટે તમે રજીસ્ટ્રેશન કરી શકશો જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આ તમામ માહિતી મેળવજે એ પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં દેખાતા બે લાઇકન ઉપર ક્લિક કરી ઓલ સિલેક્ટ આપી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌ પ્રથમ વાત કરીએ કોર્સ અને વિષયો વિશે તો કે બી અને બી ટેક બેચલર ઓફ એન્જિનિયર અને બેચલર ઓફ ટેકનોલોજી બી ફાર્મ અને ડી ફાર્મ એટલે કે બેચલર ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી આ કોર્સની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહે છે વિષયો વિશે વાત કરીએ તો કે બાયોટેકનોલોજી છે એગ્રીકલ્ચર છે લેધર ટેકનોલોજી છે ફ્રૂટ ટેકનોલોજી છે પેકેજિંગ ટેકનોલોજી છે પ્રિન્ટિંગ એન્જિનિયર છે ટેક્સટાઇલ કેમેસ્ટ્રી છે ફાર્માસ્યુટિકલ એન્જિનિયર છે જે તમામ બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય એમને આ વિષયોની અંદર પ્રવેશ મળશે અને કોમ્પ્યુટર એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ આઈટી મિકેનિક સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સ જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ હોય એને આ વિષયની અંદર પ્રવેશ મળશે હવે આપણે વાત કરીએ બેઠકો અને રજીસ્ટ્રેશન ફી વિશે તો કે બે નવી કોલેજો સાથે ચારસો બેઠકો વધતા છે કુલ અડસઠ હજાર અને આઠસો બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે રજીસ્ટ્રેશન ફી છે મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા વધારવામાં આવેલી છે ગયા વર્ષ કરતા વર્ષે રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા હતી આ વખતે ત્રણસો અને પચાસ રૂપિયા તમારે રજીસ્ટ્રેશન ફી ભરવાની થશે જેમાં આપણે વાત કરીએ પ્રવેશ કાર્યક્રમ એટલે કે માહિતી રજીસ્ટ્રેશન મિત્રો બે પાંચ બે બાવીસ પાંચ બે હજાર તેવીસ સુધી તમારે કરવાનું રહેશે રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ છે મિત્રો ગુજકેટ મુજબ આપવામાં આવશે જે એક જૂન બે હજાર ત્રેવીસ ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને કોલેજો અને બેઠકોની ફાઇનલ યાદી છે જૂન રોજ છે ઉપર મૂકવામાં સોય સ્પેલિંગ મોક રાઉન્ડ શું છે મિત્રો એ તમને શીખવા માટેનો રાઉન્ડ છે એમાં તમને પ્રવેશ મળે તો એ ફાઈનલ પ્રવેશ નથી હોતો પણ તમને શીખવા મળે કે આ રીતે હું સોય ફિલિંગ કરું તો આ કોલેજમાં મને પ્રવેશ મળવાની શક્યતા છે જે મોક રાઉન્ડ સોર્સ ફિલિંગ છે મિત્રો એક જૂન બે હજાર તેવીસ થી પાંચ જૂન બે હજાર તેવીસ સુધીમાં આયોજિત કરવામાં આવશે અને મોક રાઉન્ડનું સીટ એલોટમેન્ટ નવ જૂન બે હજાર તેવીસ ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ફાઈનલ મેરિટ લિસ્ટ ગુજકેટ મુજબ છે મિત્રો નવ જૂન બે હજાર તેવીસ ના રોજ વેબસાઇટ ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ જીના વિદ્યાર્થીઓ માટે છે મેરિટ લિસ્ટ એનટીએ મુજબ આપવામાં આવશે ત્યારબાદ પ્રથમ રાઉન્ડ માટે સોર્સ ફિલિંગ કરવાનું થશે જે ફાઈનલ રાઉન્ડ રહેશે નવ જૂન બે હજાર તેવીસ થી તેર જૂન બે હજાર ત્રેવીસ સુધી તમારે પ્રથમ રાઉન્ડની અંદર સોર્સ ફિલિંગ કરવાનું થશે અને પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ છે મિત્રો સોળ જૂન બે ના રોજ વેબસાઇટ ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે અને કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ વીસ જૂન બે હજાર ત્રેવીસ થી થઈ જશે તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો અને ફી ચુકવણી માટે છે મિત્રો વીસ જૂન બે હજાર ત્રેવીસ થી છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી કોલેજે રૂબરૂ જઈ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો અને કોલેજની ફી ભરવાની રહેશે ત્યારબાદ જો કોઈ મિત્રોને પ્રવેશ રદ કરાવવો હોય તો પ્રવેશ રદ પણ કરાવી શકશે જે વીસ જૂન બે તેવીસ સુધી તમે પ્રવેશ રદ પણ કરાવી શકશો અને પ્રથમ રાઉન્ડ બાદ ખાલી બેઠકો જાહેર થશે જે જૂન રોજ જેટલી બેઠકો ખાલી હશે તે તમામ પીડીએફ છે મિત્રો વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આવી રીતે છે મિત્રો એસીપીસી નું આયોજન કરવામાં આવેલું છે આ તમામ તારીખો તમે ધ્યાનથી જોઈ લેજો અને ઘર બેઠા તમારે રજીસ્ટ્રેશન કરવું હોય અને માહિતી પુસ્તિકા જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ રજીસ્ટ્રેશન માટેની પીડીએફ ડાઉનલોડ કરી ઘર બેઠા જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકશો તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર